नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात गुजराती में लेखन विभाग में गद्य समीक्षा जोईशू। विद्यार्थी मित्रों, गद्य समीक्षा जोता पहला आपणे एनी समझ मेळवी लईए। तो गद्य समीक्षा केवी रीते एना प्रश्नों लखाय ए तमने खबर पड़े। पहला तो गद्य एटले पाठ अने पद्य एटले कविता, आ वात बरोबर माइंड करी लो। कारण के घणी वक्त क्लास में एवं बनतु होय छे के पाठ अने काव्य चलावता होय एटले बाळकनुं पुस्तकमां ध्यान ज ना होय। आपणे कहीए आपणे गद्य चलाईए छे के पद्य, तो खबर ज ना पड़ती होय एमने। एटले गद्य अने पद्य एटले शुं ए खास तमारे माइंड करी लेवानुं। अने ज्यारे बाळकोने आपणे पूछीए के भाई क्यां आव्युं, तो नजर पुस्तकमां होय पण ऊभा करीने पूछीए एटले खबर ज ना होय के कई जग्याए क्यां शुं भणावे छे मैडम। एटले नजर पुस्तकमां होय पण ध्यान એમનું બીજે હોય એવું હોય છે। એટલે ખાસ કહેવાનું કે જ્યારે જ્યારે આવા સમજપૂર્વકનું જ્ઞાન પીરસાતું હોય ત્યારે અવશ્ય તમારે ધ્યાન રાખવું જોઈએ। ગદ્ય સમીક્ષામાં કંઈક આવું છે કે તમે આપેલ ગદ્યાંશ વાંચી અને શું સમજ્યા કે એમાંથી કેટલો અર્થ ગ્રહણ કર્યો એ જાણવા માટે ગદ્ય સમીક્ષા પછી પ્રશ્નો આપવામાં આવે છે, અને જેથી તમારા વાંચનની કસોટી થાય કે તમે વાંચ્યા પછી કેટલું ગ્રહણ કર્યું અને કેટલું સમજ્યા। બરાબર, ગદ્ય સમીક્ષા હું તમને એક આપું એ પહેલા આપણે એના મહત્વના મુદ્દા જોઈ લઈએ કે ગદ્ય સમીક્ષામાં મુખ્ય કઈ કઈ બાબતો જરૂર છે। સૌથી પહેલા તો ગદ્યખંડનું વાંચન અથવા અર્થગ્રહણ, અને વાંચન અને અર્થગ્રહણ એમ પણ બોલી શકાય। એમાં તમારે ગદ્ય વાંચન કાળજીપૂર્વક કરવાનું, ન સમજાય તો બે વાર વાંચો, ત્રણ વખત વાંચો, અને એમાં શાનો વિચાર છે એ સમજો। અને ખાસ કે એમાં કોઈ ઉદાહરણ કે એવું કંઈ આપ્યું હોય એ તમે જુઓ, એટલે તરત ખબર પડે તમને કે આમાં શાનો વિચાર રજૂ કર્યો છે। પછી બીજું છે કે ભાઈ પ્રશ્નોનું જે ગદ્ય સમીક્ષા પછી જે આપેલા હોય છે પ્રશ્નો, એની એનું વાંચન અને એની સમજ, તો ગદ્યખંડ સમજ્યા પછી એની નીચે આપેલા પ્રશ્નો કાળજીપૂર્વક વાંચો અને એને સમજો। એકવાર ના સમજણ પડે તો બીજી વાર એ પ્રશ્નો વાંચો અને પછી ઉપર ગદ્યખંડ ઉપર નજર કરો કે ભાઈ આનો પ્રશ્ન સીધો આપેલો છે કે નહીં। અને અમુક પ્રશ્નો છે ને પડઘા પ્રશ્નો હોય છે, એટલે પડઘા પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે એનો સીધો જ જવાબ ગદ્ય સમીક્ષામાં આપેલો હોય છે, અને ખાલી એમાં જે આપણે જવાબ લખીએ એમાં વાક્ય રચનામાં પ્રશ્ન પ્રમાણે આપણે ફેરફાર કરીને લખવાનો, એટલે પ્રશ્ન સાથે સુસંગતતા રહે। ઘણી વખત વિદ્યાર્થીઓ સીધો જ ગદ્યખંડમાંથી લાઈન લખી અને જવાબ લખી દેતા હોય છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને બીજા પ્રશ્નો હોય છે મુક્ત પ્રશ્નો, એટલે દાખલા તરીકે આમ કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો, એટલે એમાં તમારે આખા ગદ્યખંડનો વિચાર કરવાનો છે કે એમાં કઈ રીતનું છે, એટલે વાક્યરચના અને પૂછાયેલા પ્રશ્નોના અર્થ એ જવાબમાં મળે છે કે નહીં એનું ખાસ આમાં આપણે ધ્યાન રાખવાનું। ટૂંકમાં ગદ્યખંડનું વાંચન, પ્રશ્નોની સમજ અને ઉત્તરના લેખન દ્વારા આપણે ગદ્યાર્થ ગ્રહણ સરળતાથી કરી શકીએ। અહીં એક ગદ્યખંડ આપેલો છે વિનોબા ભાવેનો, એ આપણે જોઈએ એટલે તરત તમને ખબર પડશે। આળસ પરમેશ્વરના આપેલા હાથ પગનું અપમાન છે, કોઈ આંધળો હોય તો મારે એને રોટલો આપવો જોઈએ, પરંતુ એને પણ 7-8 કલાકનું કામ તો હું આપીશ, એને કપાસ પીલવાનું કામ આપીશ, એક હાથ થાકે તો એ બીજા હાથનો ઉપયોગ કરે અને એ રીતે 8 કલાક પરિશ્રમ કરી ને મહેનતનો રોટલો ખાય। આંધળા અને લૂલા લંગડાને પણ તેઓ જે કામ કરી શકે તે કામ એમની પાસે કરાવીને પછી એમને રોટલો આપવો જોઈએ, આથી શ્રમની પૂજા થાય છે અને અન્નની પણ। આથી કરીને જેને તમે દાન આપો છો તે કંઈક સમાજસેવા, કંઈક ઉપયોગી કામ કરે છે કે નહીં એ પણ તમારે જોવું જોઈએ। એ દાનને વાવેલું બીજ સમજો, સમાજને એનો પૂરેપૂરો બદલો મળે એ જરૂરી છે। દાદા પોતાના દાન વિશે આવી દ્રષ્ટિ નહીં રાખે તો એ દાનને બદલે અધર્મ થશે, અવિવેક કે બેપરવાહીનું કામ થશે।
विद्यार्थी मित्रों आ विनोबा भावेनो आपेलो गद्यखंड छे। एमा खूबज सुंदर रजूआत करी छे। आमा सौथी पहली ज लाइन जुओ, आड़स परमेश्वरना आपेला हाथ पगनु अपमान छे। टूंकमा आपणे आड़स राखवी जोईए नहीं एवं आमा कहेवा मांगे छे के कोई पण व्यक्ति एना लायकत प्रमाणे आपणे एमने काम आपी अने एने पैसा आपवा जोईए। टूंकमा आ गद्यखंडमां परिश्रमनुं महत्व दर्शाव्युं छे। हवे एना प्रश्नो आपणे जोईए, आड़स શું છે? તો સૌથી પહેલો પ્રશ્નનો જવાબ પહેલી જ લાઈનમાં છે। જુઓ, મેં તમને કીધું તો પ્રશ્નો આપેલા હોય એ કેવા હોય, પડઘા પ્રશ્નો। સીધો જ જવાબ છે આમાં, જુઓ, આળસ પરમેશ્વરના આપેલા હાથ પગનું અપમાન છે, બરાબર। અને પડઘા પ્રશ્નો કહેવાય એટલે સીધો જ ગદ્યખંડમાંથી ઉઠાઈને આપણે જવાબ મૂકી દેવાનો। બીજો પ્રશ્ન છે, આંધળાને રોટલો આપવાની સાથે બીજું શું આપવું જોઈએ? તો આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજી લાઈન વાંચવાની ચાલુ કરો એટલે તરત તમને ખબર પડશે। વાંચ્યું? ગુડ। તો જવાબમાં આવશે, આંધળાને રોટલો આપવાની સાથે સાથે 7-8 કલાકનું કામ પણ આપવું જોઈએ। એટલે વિનોબા ભાવે જે રીતે આપણને કીધું છે એ આપણે પ્રશ્નમાં જે રીતે વાક્ય રચના છે એ રીતે આપણે ગોઠવીને જવાબ લખ્યો। ત્રીજો પ્રશ્ન છે, રોટલાની સાથે કામ આપવાથી શું થાય? તો શું જવાબ આવે? રોટલો આપવાથી કામની એટલે કે શ્રમની અને અન્નની પૂજા થાય છે। જુઓ, આમાં પાંચમી અને છઠ્ઠી લાઈનમાં લખેલું છે, આથી શ્રમની પૂજા થાય છે અને અન્નની પણ। તો આમાં વાક્ય રચના આપણે ગોઠવીને લખવાની કે રોટલાની સાથે કામ આપવાથી શ્રમની અને અન્નની પૂજા થાય। ચોથો પ્રશ્ન છે, દાન આપનારે શું જોવું જોઈએ? તો ફકરો છેલ્લે લાઈનોમાં જુઓ, બે ત્રણ લીટીઓમાં, તો જવાબ એનો આવશે કે આપેલું દાન સમાજ સેવા માટે વપરાઈ રહ્યું છે કે નહીં એનું ધ્યાન દાન આપનારે રાખવું જોઈએ, બરાબર। હવે છેલ્લો પ્રશ્ન છે, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો। આમાં લખેલું છે આળસ ઉપર બહુ છે અને કામ ઉપર વધારે છે, તો આળસ ન રાખવી જોઈએ અને કામ કરવું જોઈએ એવું વિનોબા ભાવે આ ગદ્યખંડમાં કહે છે। એટલે ટૂંકમાં આ ગદ્યખંડમાં શેનું મહત્વ છે? મહેનતનું, શ્રમનું, કામનું। તો ગદ્યખંડનું યોગ્ય શીર્ષક આવશે પરિશ્રમ, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરીક્ષામાં કોઈ પણ ગદ્યખંડ પૂછાય તો તમારે એ ગદ્યખંડમાં જે મેં સૂચનાઓ આપી એ ધ્યાનમાં રાખવી જોઈએ, તો તમારા માર્ક્સ વ્યવસ્થિત આવી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક મેં ગદ્યખંડ તમને આપ્યો, તમારે પુસ્તકમાંથી કોઈ પણ એક ગદ્યખંડ પાઠમાંથી લઈ અને એના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે। આ ગદ્યખંડ તો લખવાનો જ છે, પણ બીજો જે તમે ગદ્યખંડ લેશો એ તમારી પ્રેક્ટિસ માટે છે। એટલે બીજો ગદ્યખંડ એક તમે એ, આ પછીના તો આપણે બે પાઠ છે, વલયની અવકાશી સફર છે અને બાનો વાળો, તો તમે કોઈ પણ એક પાઠમાંથી લઈ શકો છો।